ગીર સોમનાથ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની આડઅસર વર્તાઈ છે। ગઈકાલે અચાનક આવેલા વાવાઝોડાના કારણે અને વરસાદના કારણે કેરીને ભારે નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે। તાલાલા પંથકમાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદના કારણે પહેલેથી જ ખોટ ભોગવતા ખેડૂતોને ફરી કેરીના પાકમાં પણ ખોટ ભોગવવાની હાલત આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। દ્રશ્ય છે ગીરના તાલાલા શહેરના, જે ગઈકાલે કાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તાલાલા મેંગો માર્કેટમાં જ્યાં 20,000 જેટલા બોક્સ હરાજીમાં આવ્યા હતા અને અચાનક આવેલા વરસાદના કારણે મેંગો માર્કેટમાં ભારે હલચલ મચી જવા પામી હતી। ખેડૂતો, વેપારીઓ અને મજૂરોએ મહામહેનત કરીને હજારો બોક્સ કેરીના બોક્સ પર તાડપત્રી ઢાંકી હતી અને નુકસાન થતાં બચાવ્યું હતું। જો કે હજારો બોક્સ કેરી છે છતાં પણ પલળી હતી। ખેડૂતોને નુકસાન ન થાય તે હેતુથી મેંગો માર્કેટમાં તાડપત્રી ઉડાડી વેપારીઓએ કેરીની હરાજી શરૂ રાખી હતી અને તમામ કેરીઓને ખરીદવામાં આવી હતી। એક તરફ વરસાદથી મેંગો માર્કેટમાં હડકંપ મચ્યો તો બીજી તરફ ખેડૂતોના બગીચાઓમાં, જી હા, વરસાદ અને પવન ખેડૂતોના બગીચામાં વેર વિખેર કરી નાખી હતી કેરીને। માલિયા અને તાલાલા વચ્ચેના ગીર વિસ્તારમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતો આ વર્ષે કેરીના ભાવ સારો હોવાના કારણે ખુશ જોવા મળ્યા હતા, પરંતુ નિસર્ગ વાવાઝોડાની ઇફેક્ટના કારણે પડેલા વરસાદ ખેડૂતોને આંખમાં આંસુ લાવી દીધા છે। તાલાલા મેંગો માર્કેટમાં ત્યાર સુધીમાં 4.5 લાખ બોક્સની આવક થઈ ચૂકી છે। ગઈકાલે 18,000 બોક્સ હરાજીમાં આવ્યા હતા। વેપારીઓના મતે 80% કેરીનું વેચાણ થઈ ચૂક્યું છે। હજી 20% કેરી ખેડૂતોના બગીચામાં છે। વરસાદના કારણે કેરીના ભાવમાં 25% જેટલો ઘટાડો થવાની સંભાવનાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। તાલાલા અને માલિયાના ગીર વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો, જોકે અનેક વિસ્તારોમાં વરસાદના ટીપું ન પડતા ખેડૂતોને રાહત પણ થઈ હતી, પરંતુ હજુ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે અને જગતના તાતની ઊંઘ પણ ઉડી ગઈ છે। ખેડૂતો ભગવાનના ભરોસે છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે 15 જૂન સુધી વરસાદ ન પડે, જેથી કરીને કેરીના પાક બચી શકે અને તેને લણી શકાય અને વેચી શકાય તેવી કુદરત પાસે અપેક્ષા માગી રહ્યા છે। જનરલ ઘણી ખરી કેરી નીકળી ગઈ છે, છતાં એ પવન હતો પણ એટલી નુકસાની તાલાલા તાલુકામાં નથી આવી। કાલે 18,500 બોક્સની આવક હતી, એમાં થોડા ઘણા બોક્સ પડ્યા છે, બાકી ખેડૂને પોષણની ભાવ કાલની તારીખમાં મળી ગયેલા છે। ભાવ 25-25 રૂપિયા જેવી વધઘટ થઈ છે, કારણ કદાચ ખેડો વેપારીને એમ થયું કે આ કેરી પલળી ગયેલ છે એટલે કદાચ 25 રૂપિયા જેવો ભાવમાં વધી પડે। ખેડૂતને બસ 25-50 રૂપિયા બોક્સને કાલે અમે ઓછા બનાવી દીધા છે। સિઝનનો આજે 25મો દિવસ છે કેરીનો અને હજી 15-16 તારીખ સુધી કેરી આની આવક રહેશે। આજે 4.5 લાખ બોક્સ જેવો અંદાજ છે મને, અને હજી 2-2 લાખ બોક્સ આવે એવી મારી શક્યતા છે। ભાવ શું છે આ વખતે કેરીના? કેરીના આ વખતે સમજો તો 200 રૂપિયાથી લઈ અને 600 રૂપિયા સુધી બોક્સ કેરી। કલ દોપહર કે બાદ 3 બજે કે આસપાસ વાતાવરણમાં અચાનક પલટા આયા ઓર ગાજવીજ કે સાથ બારિશ ઓર પવન ઇતના આયા, કમ સે કમ 1 ઘંટે કે આસપાસ બારિશ ચલી ઓર એક તરફ અમારા આમ કા બાગ સીઝન ચાલુ હૈ, એક તરફ મજૂર લોક સબ કેરી તોડ રહે થે, સબ હમ બોક્સ પેક કર રહે થે, અચાનક પાણી ગિરને સે, બારિશ ગિરને સે બહુ સારે ખેડૂત લોકો કો બહુ સારી નુકસાન હોને વાલી। સરકાર સે ક્યા વિનંતી કરેંગે? સરકાર સે વિનંતી કરે કે ગીર પથક કે જો તાલાલા ગીર હે કેસર કેરી કે લિયે ફેમસ હે, કેસર આમ કે લિયે, તો હમારી સરકાર સે પ્રાર્થના હે કે કેસર કેરી કો પાક મે શામિલ કરે। થોડું થોડું નુકસાન જો છે કેરી ખાલી ને હું વાવાઝોડે કેરી નાખે પેલું બધું થોડી થોડી ગઈ હોય, હવે ખાય યાર્ડમાં ભાવ